પોરબંદરના કેદારેશ્વર મહાદેવ મંદિરે કાળ ભૈરવની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપરાંત ધજા મનોરથનું પણ આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. પોરબંદરમાં અતિ પૌરાણિક ગણાતા કેદારેશ્વર મહાદેવના મંદિરમાં કાળ ભૈરવ દાદાનું નવું મંદિર બનાવવામાં આવ્યું છે. રવિવારે આ મંદિરે કાળ ભૈરવ દાદાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અહીં ધજાજી મનોરથ પણ યોજાયો હતો. પ્રવીણભાઈ ખોરાવાએ તેમની માતા નાથીબેનની સ્મૃતિમાં કાળ ભૈરવ દાદાની આકર્ષક મૂર્તિનું મંદિરમાં દાન કર્યું હતું. આજે મંદિરમાં ધામધૂમ પૂર્વક પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી, જેના દર્શન કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. કેદારેશ્વર મંદિર એટલે પોરબંદરનું સૌથી જૂનું અને સદાનું એક કેન્દ્ર સમાના મંદિર છે. મુખ્ય બજાર એમજી રોડ, સોની બજાર, કેદારેશ્વર અને સુતારવાડાને જોડતું આ મંદિર છે. અને આ મંદિરમાં શિવ દરબાર પૂરો થાય એટલે કે શંકર, પાર્વતી, હનુમાનજી, કાર્તિકેય સ્વામી અને ગણેશજી આ મંદિરો નવા બનેલા જ હતા, પણ કાલભૈરવનું મંદિર અહીં નહોતું. અને અમારા પરમ મિત્ર પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક સહયોગથી ખૂબ જ સુંદર કાલભૈરવની મૂર્તિની અહીં પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. અને આ મંદિર આજથી હવે ભાવિકો માટે, દર્શનાર્થી માટે અમે ખુલ્લું મૂક્યું છે. અને પૂજારી વસુભાઈ પોરિયાનો સુંદર આ મંદિરના નિભાવ માટે સહકાર રહ્યો છે. અને શ્રદ્ધાળુઓ પણ આ મંદિરને પોતાનું મંદિર ગણીને દર્શન કરવા આવતા હોય, અને તેથી જ શ્રદ્ધાનું એક માધ્યમ બની ગયેલું છે. પોરબંદરના કેદારેશ્વર મહાદેવના મંદિરમાં કાળ ભૈરવ દાદાની મૂર્તિનું સ્થાપન થતા શિવનો દરબાર પૂર્ણ થયો છે. આજના આ ખાસ કાર્યક્રમમાં પૂજારી હસુભાઈ પોરિયા અને વ્યવસ્થાપક ભરતભાઈ લાખાણી સહિતના શહેરના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.